મિત્રો, આજે આપણે અજા એકાદશીના વ્રત કથા વિશે વાત કરીશું. કુંતી પુત્ર યુધિષ્ઠિરે ભગવાનને કહ્યું, હે જનાર્દન, તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે વાત કરો. આ એકાદશીનું નામ શું છે તથા તેની કથા વિશે મને વિસ્તારથી કહો. ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપનો નાશ થાય છે. જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે, વ્રત કરે, ઉપાસના કરે, તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ લોકમાં અને પરલોકમાં સહાય કરનારી આ એકાદશી સમાન બીજી કોઈ એકાદશી નથી. આ એકાદશીની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. આ રાજા ખૂબ જ વીર, પ્રતાપી અને સત્યવાદી હતો. તેની સત્યનિષ્ઠાના કારણે દેવતાઓએ તેમની પરીક્ષા લેવાની યોજના બનાવી. રાજાને સ્વપ્નમાં દેખાયું કે તેમણે પોતાની બધી સંપત્તિ અને રાજ્ય ઋષિ વિશ્વામિત્રને દાનમાં આપી દીધું છે. બીજા દિવસે સવારે ઋષિ વિશ્વામિત્ર વાસ્તવમાં ત્યાં આવ્યા અને તેમને કહેવા લાગ્યા, હે રાજન, તમે મને સ્વપ્નમાં તમારું આખું રાજ્ય દાન કરી દીધું છે. આથી પોતાની સત્યનિષ્ઠાના કારણે રાજા હરિશ્ચંદ્રે પોતાનું બધું રાજ્ય વિશ્વામિત્રને આપી દીધું. હજુ પણ થોડું દાન બાકી રહેતા તેમણે પોતાની પત્ની તથા પુત્રને પણ વેચી દીધો અને પોતે એક ચાંડલના સેવક બની ગયા. એમણે ચાંડલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું. પરંતુ આપત્તિના સમયમાં પણ તેમણે સત્યનો સાથ ના છોડ્યો. આ પ્રકારે ઘણા વર્ષો વીતી ગયા. તેમણે પોતાના નીચ કર્મ પર ખૂબ જ દુઃખ થયું. તેમાંથી મુક્ત થવા માટેના તેઓ ઉપાય શોધવા લાગ્યા અને તેઓ સદૈવ ચિંતામાં રહેવા લાગ્યા કે હવે શું કરવું. તેવા સમયે ગૌતમ ઋષિ તેમને મળ્યા. રાજાએ ઋષિને જોઈને પ્રણામ કર્યા અને રાજાએ ગૌતમ ઋષિને પોતાની સમસ્યામાંથી બહાર નીકળવા માટેનો ઉપાય પૂછ્યો. ત્યારે ગૌતમ ઋષિ બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કે જેનું નામ અજા એકાદશી છે, તેનું વિધિપૂર્વક વ્રત કરો. આથી તમારા આ જન્મના અને ગયા જન્મના બધા પાપો નષ્ટ થઈ જશે. અજા એકાદશી આવી ત્યારે રાજાએ ઋષિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું તથા રાત્રિનું જાગરણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપો નષ્ટ થઈ ગયા. એમણે પોતાની સામે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ઇન્દ્ર અને બીજા ઘણા દેવતાઓને ઉભેલા જોયા. તેમણે પોતાનો પુત્ર અને પત્નીને પાછા મેળવ્યા અને આ વ્રતના પ્રભાવના કારણે તેમનું ગુમાવેલું રાજ્ય પણ તેમને પાછું મળ્યું અને અંત સમયે આખો પરિવાર સ્વર્ગલોકમાં ગયા. આથી પુરાણોમાં એવું કહ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં પણ ખૂબ જ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી વ્રત યશ્વમેઘ યજ્ઞ કરતાં પણ ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે અને આ વ્રત કરનાર વ્યક્તિ મૃત્યુ પછી ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. તો મિત્રો, જે રીતે રાજા હરિશ્ચંદ્રને અજા એકાદશીનું વ્રત ફળ્યું તેવું પણ તમને ફળે તે સાથે જય શ્રી કૃષ્ણ. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.